ગુજરાતીના દર્શકો ગુજરાતમાં નહીં દેશમાં નહીં પણ દેશ વિદેશમાં પણ વસે છે સૌથી પહેલા બધા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનવા માંગીશ અને આજે સેલિબ્રેટ કરવાના છે ઈટીવી ગુજરાતીનો 12th બર્થડે ચલો સેલિબ્રેશનની શરૂઆત કરી દઈએ ધ્રુવી ઠક્કર અને ઝીલ સોની બંને ફ્રેન્ડ્સ છે અને આજના આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવવા ઘરને સજાવી રહ્યા છે ઈટીવી ગુજરાતીના બર્થડે સેલિબ્રેશન માટે થઈને બંને બહુ જ ઉત્સાહમાં છે અને હોય જ ને બર્થડે છે અને એ પણ ઈટીવી ગુજરાતીનો ઈટીવી ગુજરાતીના 12th યર સેલિબ્રેશનને આજે વધારે સ્પેશિયલ બનાવે છે ધ્રુવી અને ઝીલ કારણ કે આપણે ખૂબ જ મહેનત કરીને બહુ જ સરસ ડેકોરેશન કર્યું છે. હેલો, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. કેમ છો તમે બંને? અને સૌથી પહેલા તો બહુ જ સરસ તમે ડેકોરેશન કર્યું છે. થેન્ક યુ સો મચ. આજે ઈટીવી ગુજરાતીને 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને તમારા જેવા ઉત્સાહી વ્યુઅર્સ જ છે કે આ જર્ની આવી રીતે ચાલી રહી છે અને આગળ પણ ચાલતી રહેશે. થેન્ક યુ. આજે તમે બંને શો પર આવ્યા છો અને આજે ઈટીવીનો બર્થડે પણ છે તો શું સ્પેશિયલ બનાવવાના છો? તમે શું બનાવશો? સુખડી ડિલાઇટ. સુખડી ડિલાઇટ, વાવ. સુખડી લવર્સને તો ખૂબ જ ભાવશે અને આમ પણ સુખડી એક એવી ગુજરાતી સ્વીટ છે કે જે બધાને ભાવતી જ હોય છે. એનું એક ડિફરન્ટ વર્ઝન લઈને આવ્યા છો. અને તમે શું લાવ્યા છો? મૂળાની ઢોકળી. મૂળાની ઢોકળી, અગેન દાળ ઢોકળી એક એવી રેસીપી છે જે લગભગ બધા ગુજરાતીઓને ખૂબ જ ભાવે. એમાં એક નવું વેરિએશન લઈને આવ્યા છો. ઓ ગ્રેટ, આજે શીખવાની મજા આવશે, મને ચાખવાની મજા આવશે અને વ્યુઅર્સને જોવાની મજા આવશે. તો ચલો, કોઈ પણ શુભ શરૂઆત હંમેશા સ્વીટથી જ થાય, તો ચલો શુભ શરૂઆત કરી દઈએ અને તમે પ્રેપરેશન કરીને રાખો. ઓકે, આ રેસીપી જે છે તમે કોની પાસેથી શીખ્યા છો? હું મારા મમ્મીએ થોડી અલગ બનાવી, તે માટે મેં વેરિએશન કરીને થોડી સુખડી ડિલાઇટ બનાવી છે. બરાબર છે, એકદમ ડિફરન્ટ વેરિએશન. હા, ઓકે, તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં શું લીધું છે? ઘીમાં 1 કિલો ઘઉંનો લોટ, ઘીમાં 1 કિલો રવો, ઘીમાં 1 કિલો ચણાનો લોટ, ઘી, ગોળ, બદામની કતરણ, મિક્સ નટ્સ, સૂંઠ પાવડર અને બદામ પાવડર. યુઝ્યુઅલી સુખડી બનાવતા હોઈએ ઘઉંના લોટી બનાવતા હોઈએ છે, પણ આમાં તમે 3 અલગ અલગ લીધેલા છે લોટ. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરીશું બનાવવાની? શરૂઆત કરતાં પહેલાં આજે ઈટીવી ગુજરાતીને 12 યર્સ પૂરા થાય છે એના માટે મેં સ્પેશિયલ ફ્લેવર્સ ઓફ ગુજરાત બનાવ્યું છે. ઓ વાવ, વેરી નાઇસ. ફ્લેવર્સ ઓફ ગુજરાત તમે આખા કુંડા ઉપર લખ્યું છે. હા, અને આ કેવી રીતે તમે કલર કર્યું છે? આઈ થિંક અલગ અલગ શેડ્સ અને કલર આપ્યું છે. વેરી ઇનોવેટિવ એન્ડ વેરી ડિફરન્ટ. આઈ એમ રિયલી હેપી કે તમે આટલી નાની ઉંમરે આટલી સરસ મજાની વસ્તુઓ કરો છો. આ પણ બહુ સરસ છે, રેસીપી પણ શીખવાડો છો. આજે મને એમ કહો કે ઈ ટીવીમાં તમને સૌથી વધારે શું ગમે છે? મને ફ્લેવર્સ ઓફ ગુજરાત અને રસોઈ છે, બે બહુ જ ગમે છે. એટલે કુકિંગ વધારે ગમે છે એમને. ચાલો જોઈએ કે આજે તમે કેવી રેસીપી બનાવો છો. તો શરૂઆત ક્યાંથી કરીશું? સૌપ્રથમ આપણે 1 કડાઈમાં 2 ટેબલસ્પૂન ઘી લેશું. ઓકે, ઘી થોડું ગરમ થવા આવે એટલે તેમાં આપણે ગોળ નાખીશું 1 બાઉલ. અચ્છા ધ્રુવી, તમે સ્ટડીઝમાં શું કરો છો? હું 11th કોમર્સમાં ભણું છું. અચ્છા, અને તમારું ભણવાનું કેવું ચાલે છે? સારું. આ ગોળ ઓગળી ગયો છે તો હવે આગળ શું કરીશું? આ ગોળ ઓગળી જાય એટલે તેમાં બધા લોટ 4 ટેબલસ્પૂન નાખવાના છે. ઓકે, ઘઉંનો લોટ લીધો તમે. તમે આ જે લોટ છે એ પણ ઓલરેડી ઘીમાં શેકેલો છે. હા, આ રવો છે ઘીમાં શેકેલો. ઓકે, પણ 4 ટેબલસ્પૂન નાખશું. આ ઘીમાં 1 કિલો ચણાનો લોટ છે એ પણ 4 ટેબલસ્પૂન નાખશું. પછી તેને હલાવી દઈશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર નાખીશું. અચ્છા, એટલે આમાં સૂંઠ પાવડર ને એવી રીતનો પણ ઉપયોગ આપણે કરીએ છીએ? હા, આ નવું વેરિએશન મેં કર્યું છે જાતે. એ મિક્સ થઈ જાય ત્યારબાદ બદામ પાવડર નાખીશું, એ પણ 2 ટેબલસ્પૂન.
ત્યારબાદ છેલ્લે મિક્સ નટ્સ ઉમેરીશું. તેમાં મેં કાજુ, બદામ અને અખરોટ અને પિસ્તા લીધા છે. ઓકે, એક બાઉલ જેટલા લીધા છે. ઓલરેડી લોટ બધા શેકેલા છે એટલે એને બહુ વાર નહીં થાય કુક થતા. બસ હવે થઈ ગયું છે અને ગેસ બંધ કરી દઈશું. ઓકે, ત્યારબાદ તેને ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી દઈશું. ત્યારબાદ તેને ગ્રીસ કરેલી વાટકીથી આમ દાબી દઈશું. ઓકે, અને ઉપર ગાર્નિશિંગ માટે બદામની કતરણ લઈશું. ત્યારબાદ તેના પીસ પાડવાના છે. હવે એને 5 મિનિટ આમ રહેવા દેવાનું છે, પછી એને ઉખાડી દેવાના છે. ઓકે, થોડા ઠંડા થાય એટલે રૂમ ટેમ્પરેચર પર આવે પછી. આ સુખડી ઠંડી થઈ ગઈ છે, આપણે તેના પીસ પણ કરી લીધા છે. હવે તેને સર્વ કરીશું. તો ઈટીવીના 12th બર્થડે પર તૈયાર છે સુખડી ડિલાઇટ. બહુ જ સરસ રીતે બનાવી અને એટલી ફટાફટ બનાવી કે એવું જોઈને કોઈ કહી જ ના શકે તમે હજુ 11th સ્ટાન્ડર્ડમાં જ છો. થેન્ક યુ. ઈટીવીના વ્યુઅર્સને આજે તો મોડું મીઠું કરવું જ પડે અને સુખડીથી વધારે બેસ્ટ ઓપ્શન બીજું કયું હોઈ શકે? તો બનાવો સુખડી ડિલાઇટ. બનાવવા માટે જોઈશે સુખડી ડિલાઇટ. બનાવવા માટે જોઈશે ઘી 2 ચમચી, ગોળ 1 બાઉલ, શેકેલા ઘઉંનો લોટ 4 ચમચી, શેકેલો રવો 4 ચમચી, શેકેલો ચણાનો લોટ 4 ચમચી, સૂંઠ પાવડર 2 ચમચી, બદામ પાવડર 2 ચમચી, મિક્સ નટ્સ 1 બાઉલ. ગાર્નિશિંગ માટે જોઈશે બદામની કતરણ. સુખડી ડિલાઇટ બનાવવાની રીત. સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી અને ગોળ લઈને તે ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ તેમાં શેકેલા ઘઉંનો લોટ, શેકેલો રવો, શેકેલા ચણાનો લોટ, સૂંઠ પાવડર, બદામનો પાવડર અને મિક્સ નટ્સ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી બદામની કતરણથી ગાર્નિશ કરો. હવે તેના પીસ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય એટલે સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. તો તૈયાર છે સુખડી ડિલાઇટ. ઈટીવી ગુજરાતીના સ્પેશિયલ દિવસે આજે એક સ્પેશિયલ સ્વીટ બનાવીને તમે આજનો દિવસ સ્પેશિયલ કરી જ દીધો છે. અને તમારા મમ્મી પપ્પા અત્યારે અહીંયા છે, મને ખબર છે કે ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહ્યા હશે. કારણ કે હજી તો તમે ભણી રહ્યા છો, તો પણ તમે એટલું સરસ રીતે શીખવાડી દીધું કે મને એવું લાગ્યું જ નહીં કે તમે હજુ 11th સ્ટાન્ડર્ડમાં જ છો. આટલી સરસ મજાની રેસિપી શીખવાડવા માટે થેન્ક યુ સો મચ. તમે એપ્રિન પર આવી દો. અને હવે સરસ મજાની ગિફ્ટ તમારે તમારી દીકરીને આપવાની છે. લો ગિફ્ટ આપી દો. બધા જ ગુજરાતીઓને દાળ ઢોકળી તો ભાવે ભાવે ને ભાવે જ, ખરું ને? હા. તમે તો એક ઢોકળીનું બીજું વેરિએશન લઈને આવ્યા છો અત્યારે, મૂળાની ઢોકળી. હા, એટલે મૂળાની ઢોકળી જે છે એ દાળ ઢોકળી જેવું જ છે, ડિફરન્ટ છે, શું છે? એમાં 5 જાતના લોટનો યુઝ થાય છે. આપણે હંમેશા એક ઘઉંનો ઝીણા લોટનો યુઝ કરીએ છીએ, પણ એમાં 5 જાતના અલગ અલગ લોટની ઢોકળી છે. એટલે એમાં એક ન્યૂ વેરિએશન એ છે. અને એક મૂળા કે જેમાંથી આયર્ન અને ફોસ્ફરસ મળે છે, તો મૂળાની ઢોકળી એના માટે હું રાઈટ. શીખવાની શરૂઆત કરીએ પહેલા મને એમ કહો કે તમે શું કરી રહ્યા છો અત્યારે? અત્યારે મારું SY રનિંગ છે. SY માં છો? હા. ઓકે, અને આગળ શું બનવાની ઈચ્છા છે તમારી? આગળ એક પ્રોફેસર બનવાની ઈચ્છા છે. પ્રોફેસર? ઓ વાવ, ગ્રેટ. તો આજે જે રેસિપી બનાવવાના છે એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ ઘઉંનો ચાળો લોટ છે, જુવારનો લોટ છે, મૂળાની ભાજી છે, ઘઉંનો ઝીણો લોટ છે, બાજરીનો લોટ છે, મકાઈનો લોટ છે, દાણા છે, ઘી, તેલ, હિંગ, મીઠું, હળદર, મરચું, લીલું લસણ, અજમો અને મૂળા. અચ્છા, તો શરૂઆત ક્યાંથી કરીએ? લોટ બાંધીએ પહેલાં ઘઉંનો ચાળો લોટ લઈશું. ત્યારબાદ બાજરીનો લોટ છે, 2 ચમચી જ લેવાનો છે. ઘઉંનો લોટ છે એ 2 ચમચી લઈશું. જુવારનો લોટ છે પણ 2 ચમચી લઈશું.
હવે મકાઈનો લોટ છે 2 ચમચી લઈશું. ત્યારબાદ મીઠું નાખીશું જરૂર મુજબ. હળદર નાખીશું. લાલ મરચું 1/2 ચમચી જેટલું. અજમો. ચપટી. હિંગ છે ચપટી. હવે મોણ માટે અંદર તેલ એડ કરીશું 2-3 ચમચી જેટલું. હવે આ બધું મિક્સ કરીશું આપણે. હવે આ લોટનું મિશ્રણ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. હા, હવે એની અંદર પાણી નાખી આપણે કણક બાંધી લઈશું. ઓકે, જરૂર મુજબ એની અંદર પાણી એડ કરશું. લોટ બંધાઈ ગયો છે, રેડી થઈ ગયો છે. હવે એની નાની નાની લુઆ કરીને એને થેપડી લઈશું. ઓકે, નાના નાના લુઆ કરી પછી એને આમ દાબી દેવાનું છે અને પછી એને અંગૂઠાથી પ્રેસ કરવાનું છે. ઓકે, એવી રીતના બધી ઢોકળી એવી રીતના તૈયાર કરવાની છે. અચ્છા, એવી રીતે ઢોકળી તૈયાર કરી લઈશું અને પછી આપણે આગળ શું કરીશું? અને ત્યારબાદ ભાજી વઘારવાની છે આપણે. પછી આપણે ભાજી વઘારીશું. ઓકે, ઝીલ અત્યારે આપણને શીખવાડી રહી છે મૂળાની ઢોકળી. તો ઢોકળી તો રેડી થઈ ગઈ છે, હવે આગળ શું કરીશું? હવે આપણે ભાજી વઘારીશું. તો સૌપ્રથમ આપણે તેલ લઈએ. ઓકે, 3 ચમચી જેટલું આપણે તેલ લઈશું. હવે તેલ ગરમ થાય ત્યારબાદ એની અંદર આપણે હિંગ નાખીશું. ઓકે, ત્યારબાદ એની અંદર આપણે ભાજી એડ કરીશું, મૂળાની ભાજી. મૂળાની ભાજી આપણે કેટલી લેવાની છે? 1/2 બાઉલ લેવાની છે. ઓકે, હવે એને આપણે હલાવીશું. ત્યારબાદ એની અંદર આપણે મીઠું નાખીશું. મીઠું ભાજીની અંદર થોડુંક આવતું જ હોય છે, દરેક ભાજી અંદર સોલ્ટ હોય છે, તો એ પ્રમાણે આપણે થોડુંક ઓછું નાખીશું એની અંદર. ત્યારબાદ હળદર. ત્યારબાદ એમાં આપણે મરચું નાખીશું 1/2 ચમચી જેટલું. હવે થોડીક ભાજીને કૂક થવા દઈશું. ભાજી કૂક થઈ ગઈ છે. હવે ત્યારબાદ એની અંદર આપણે 1/2 કપ જેટલું પાણી એડ કરીશું. હવે આ પાણી ઉકળે ત્યારબાદ એની અંદર જે આપણે થેપડેલી ઢોકળી છે એની અંદર આપણે એડ કરીશું. ઓકે, હવે આની અંદર આપણે આ થેપડેલી ઢોકળી છે એની અંદર એડ કરીશું. ઓકે, ઘણા બધા લોકો એક્ચ્યુઅલી મેથી ઢોકળીનું શાક પણ આવી રીતે બનાવતા હોય છે. હા, અને આ એક ડિફરન્ટ કોમ્બિનેશન છે. હા, હવે આપણે સહેજને હલાવી દઈશું અને હવે એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. હવે આને કેટલી વાર માટે થવા દઈશું? 2-3 મિનિટ થવા દઈશું. ત્યારબાદ એની અંદર આપણે મૂળા નાખવાના છે અને પછી 5-10 મિનિટ એને કૂક થવા દેવાની છે. ઓકે, હવે એની અંદર આપણે મૂળા એડ કરીશું. ઓકે, હવે એને હલાવી દઈશું અને હવે થોડી વાર એને કૂક થવા દઈશું. ઓકે, હવે એને થતા કેટલી વાર લાગશે? હવે એને થતા 10 મિનિટ લાગશે. ઓકે, હવે આપણી ઢોકળી તૈયાર છે. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે એને ગાર્નિશ કરીશું. તો એમાં પહેલાં ઘી લઈશું આપણે. 2-3 ચમચી જેટલું આમાં ઘી જોઈએ. ઢોકળીની મજા ત્યારે જ આવે જ્યારે એમાં ભરપૂર ઘી હોય. ત્યારબાદ એમાં આપણે લીલું લસણ ઉપરથી ગાર્નિશ કરીશું અને ત્યારબાદ એની ઉપર ફાઇનલી કોથમીર.
તો તૈયાર છે મૂળાની ઢોકળી અને એને એની ઉપર ઘણાને લીંબુ જોઈતું હોય છે તો લીંબુ ઉપરથી નાખીને આપણે ખાઈ શકીએ છીએ અને સાથે તમે મરચા પણ લીધા છે અને મૂળા પણ લીધા છે તો સાથેનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે હા બહુ સરસ લાગે છે આજનું રાતનું મેનુ ફિક્સ નથી થયું તો પછી બનાવો ને મૂળાની ઢોકળી અને અમારી સાથે સેલિબ્રેટ કરો બનાવવા માટે જોઈશે મૂળાની ઢોકળી બનાવવા માટે જોઈશે ઢોકળી બનાવવા માટે ઘઉંનો જાડો લોટ 1 બાઉલ બાજરીનો લોટ 2 ચમચી ઘઉંનો લોટ 2 ચમચી જુવારનો લોટ 2 ચમચી મકાઈનો લોટ 2 ચમચી મીઠું સ્વાદ અનુસાર હળદર ચપટી લાલ મરચું પાવડર 1/2 ચમચી અજમો ચપટી હિંગ ચપટી તેલ 2-3 ચમચી પાણી જરૂર મુજબ ભાજી બનાવવા માટે જોઈશે તેલ 3 ચમચી હિંગ ચપટી સમારેલી મૂળાની ભાજી 1/2 મોટો બાઉલ મીઠું સ્વાદ અનુસાર હળદર ચપટી લાલ મરચું પાવડર 1/2 ચમચી પાણી જરૂર મુજબ સમારેલા મૂળા 1/2 બાઉલ ગાર્નિશિંગ માટે જોઈશે ઘી સમારેલા લીલા લસણ અને કોથમીર મૂળાની ઢોકળી બનાવવાની રીત સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો જાડો લોટ બાજરીનો લોટ ઘઉંનો લોટ જુવારનો લોટ મકાઈનો લોટ મીઠું હળદર લાલ મરચું પાવડર અજમો હિંગ અને તેલ લઈ બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી કણક તૈયાર કરો હવે તેને થેપીને ઢોકળીનો આકાર આપો હવે એક કઢાઈમાં તેલ હિંગ સમારેલા મૂળાની ભાજી મીઠું હળદર લાલ મરચું પાવડર અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી થોડીવાર ચડવા દો પાણી ઉકળે એટલે તેમાં અગાઉ થેપેલી ઢોકળી ઉમેરી ઢાંકીને થોડીવાર ચડવા દો ત્યારબાદ તેમાં સમારેલા મૂળા ઉમેરી બરાબર મિક્સ કરી થોડીવાર ચડવા દો હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ ઘી સમારેલા લીલા લસણ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે મૂળાની ઢોકળી ઝીલા આજે તમે જે વેરિએશન લઈને આવ્યા છો આપણી જે ગુજરાતી દાળ ઢોકળી છે એનું અલગ જ વર્ઝન છે અને આઈ એમ શ્યોર જેમ દાળ ઢોકળી બધાને બહુ જ ભાવે છે એમ જ્યારે આ વાનગી બધા ટ્રાય કરશે બધાને બહુ જ ભાવશે થેન્ક યુ સો મચ અને તમને સપોર્ટ કરવા માટે તમારા પેરેન્ટ્સ આવ્યા છે તો તમે કંઈ કહેશો તમારી દીકરી માટે મારી દીકરીને રસોઈનો બહુ શોખ છે અને ઘરે પંજાબી ડિશિપ પણ બનાવે છે અમે એને ઇન્સ્પાયર કરવા માટે આપવું જોઈએ અને એને પોતે એકવાર તમે એપ્લિકેશન મોકલી પાસે એને બધા અમને ગર્વ છે ઓકે ચલો વધારે પ્રાઉડ ફીલ કરો કારણ કે હવે સમય થઈ ગયો છે એપ્રિલનો ફેરાવી દો તમે અને ઝીલ તમારી જે ઈચ્છા છે કે તમે આગળ જઈને ટીચર બનો આજના શુભ દિવસે રીલી વિશ યુ કે તમે આગળ વધી શકો લો ગિફ્ટ આપી દો સો લેટ્સ હેવ 3 ચીયર્સ ફોર ઈટીવી ગુજરાતી હિપ હિપ હુરે હિપ હિપ હુરે સૌથી પહેલા હું તમને બધાને અને તમને બધાને થેન્ક યુ કહેવા માંગીશ કારણ કે તમે છો તો ઈટીવી ગુજરાતી છે અને ઈટીવી ગુજરાતી હોય તો પછી મજા પડે બરાબર ને અચ્છા ઈટીવી ગુજરાતીની જે આ જર્ની છે 12 વર્ષની બહુ જ સુપર્બ રહી છે અને વ્યુઅર્સનો સાથ મળ્યો છે એટલે જ રહી છે તો હું તમને બધાને પૂછવા માંગીશ કે તમે શું કહેશો ઈટીવી ગુજરાતી માટે ઈટીવી ગુજરાતે ફર્સ્ટ ઓફ ઓલ 12 વર્ષ પૂર્યા કર્યા એના માટે મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે કે એક આપણી ગુજરાતી ચેનલ છે અને હું ગુજરાતી છું અને દિવસે દિવસે વધારે પ્રોગ્રેસ કરે એ મારી ભગવાનને પ્રાર્થના રહેશે બહુ જ સારું ફીલ થાય છે જ્યારે તમારા જેવા વ્યુઅર એવું કહે છે કે તમને ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કારણ કે તમે છો તો અમે છીએ તમારા માટે તાળીઓ ઈટીવી ગુજરાતીની જે આ જર્ની રહી છે એમાં ઈટીવીનો કોન્સ્ટન્ટ પ્રયત્ન રહ્યો છે કે અલગ અલગ પ્રકારના શોઝ જે છે તમારા સુધી પહોંચાડે અને તમને જે ગમતા હોય એ શોઝ તમારા સુધી પહોંચાડે તમારું શું કહેવું છે ઈટીવી ગુજરાતીમાં અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ આવે છે જે વ્યુઅર્સ સુધી પહોંચાડવામાં આવે છે અને આપણને નવું નવું જાણવા મળે છે અને ઈટીવી ગુજરાતી આપણી માતૃભાષા છે એનાથી મને બહુ પ્રાઉડ ફીલ થાય છે ઓકે ધેટ્સ ગ્રેટ ઈટીવીના જે બધા જ શો હોય છે એમાં એ લોકો ખૂબ જ ધ્યાન રાખે છે કે ઓડિયન્સને સ્પેશિયલી ઇન્વોલ્વ કરે એમને શું ગમે છે અને એ પ્રમાણે એ લોકો આગળ વધે તમારું શું કહેવું છે ઈટીવી એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણને નવું જાણવા જોવા અને શીખવા મળે છે સાચી કીધી એક્ચ્યુઅલી ફ્લેવર્સ ઓફ ગુજરાતની લાઈન તમે લઈ લીધી કે જોવા જાણવા અને શીખવાનો ફંડા
અને તમને ઈટીવી ગુજરાતી પર સૌથી વધારે શું ગમે છે ફ્લેવર્સ ઓફ ગુજરાત તો પછી શોમાં પાર્ટિસિપેટ કરો નોંધી લો મારું સરનામું ફ્લેવર્સ ઓફ ગુજરાત ઈટીવી ગુજરાતી બીજો માળ સંભવ હાઉસ જજિસ બંગલો રોડ બોડકદેવ અમદાવાદ 380015 તમે મેસેજ દ્વારા પણ તમારી રેસિપી અમને મોકલી શકો છો તેના માટે તમારા મોબાઈલમાં ટાઈપ કરો FG સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ સ્પેસ તમારી રેસિપીનું નામ લખી અમને 5626-3579 પર મોકલી આપો 1 2 3 સ્ટાર્ટ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ ઈટીવી હેપી બર્થડે ટુ યુ ચાલો મારો સાથ આપો આપણે બધા ભેગા થઈને કેક કટ કરીએ ફરીથી એકવાર ઈ ટીવી ગુજરાતી માટે હેપી પૂરે થઈ જાય હેપી પૂરે